જિલ્લાઓમાં આવી જ પરિસ્થિતિ છે. વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરની, તો હિંમતનગરના કાટવાડ કોઝવે પર એક કાર પાણીમાં ફસાઈ ગઈ. અડધો કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી આ કાર ચાલક સહિત બે લોકોને બચાવી લેવામાં આવ્યા. તો આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કે કઈ રીતે કાર ફસાયેલી છે. આસપાસ લોકો છે, જો કે મહામહેનતે કારમાં જે ફસાયેલા લોકો હતા તેને બહાર કાઢવામાં આવ્યા. ભારે ને અતિ ભારે વરસાદ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન 1 ઇંચથી લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અત્યારે હાલ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હિંમતનગરનો એક કાટવાડ જવાનો જે કોઝવે છે, કોઝવે પર થઈને 1.5 ફૂટ જેટલું પાણી જતું હતું. પાણી જવાને લઈને આ જ પાણીમાંથી કાર લઈને બે શખ્સો જે કાટવાડ છે કાટવાડ જઈ રહ્યા હતા, પરંતુ પાણી વધુ હોવાના કારણે એ કાર જે છે એ પાણીમાં ફસાઈ ગઈ. અત્યારે હાલ જોઈ રહ્યા છો જે કાર છે એ કાર પાણીમાં ફસાયેલી છે. ત્યારે હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરતા હિંમતનગરની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અડધો કલાકમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. જે ચાલક અને અન્ય બંને જણને ચિત્તપૂર્વક બહાર કાઢી દીધા હતા અને બચાવી લેવામાં આવ્યા હતા. આમ અડધો કલાકની કામગીરી બાદ જે ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડે આ કામગીરી પૂર્ણ કરી હતી. અત્યારે હાલ જે કાર છે કાર પાણીમાં ફસાયેલી છે. અને આ જે સમસ્યા છે, સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે, તેને લઈને આ જે કોઝવે છે, કોઝવેને ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અવર જવામાં કરવામાં તકલીફ ના પડે અને આવી ઘટનાઓ બનતી અટકે. શૈલેષ ચૌહાણ, જે 24 કલાક, સાબરકાંઠા.